अड़ाजण विस्तार में एसएमसी कर्मचारी वेश धारण कर घर गार्डन तथा टेरेस पर दवा छाटवा बहाने घर में प्रवेश कर लूट करने प्रयत्न कर भागी जनार त्रणे आरोपी पुलिस पकड़ी पड़ा था। अड़ाजण पुलिस स्टेशन की हद में थोड़ा दिवस पहला एसएमसी में कर्मचारी जेवा कपड़ा पहरी घर में गार्डन चेक करने कही घुसी ने महिला नु मोढ़ू दबावी लूट करने कोशिश की घटना बनी थी। आ घटना में सीसीटीवी फूटेज पण सामे आव्या हता जेमा त्रणी समय लूटनो प्रयास कर्यो होय तेवुं देखाई रह्युं छे। आ बाबते भोग बननार महिलाने अड़ाजण पोलीस स्टेशन में फरियाद नोंधावी हती अने पोलीसे लूटना प्रयासनो गुनो नोंधावी आरोपीनी शोधखोळ हाथ धरी हती। आरोपीनी शोधखोळ हाथ करवा माटे पोलीसे 300 થી 350 કરતા વધારે સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કર્યા હતા। બાઈટ પોલીસની તપાસ સામે આવ્યું હતું કે ત્રણેય આરોપી કતરગામ લક્ષ્મી ડેરીની બાજુની ગલીમાં એક કારણમાં આવેલા ઓફિસમાં રહેતા હતા, જેમાંથી બે આરોપી હાલ પોતાના વતન મહેસાણા ઊંઝા ખાતે ભાગી ગયા હતા અને પોલીસની બાતમીને મળી હતી કે એક આરોપી ઓફિસ આવવાનો છે, તેથી પોલીસે બાતમીની વળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ બીજી ટીમને ઊંઝા મહેસાણા ખાતે રવાના કરી હતી। ત્યાંથી બે આરોપીને પકડી લેવામાં આવ્યા હતા। એક આરોપી ઊંઝાથી પકડાયો હતો અને બીજો આરોપી વિસનગરથી ઝડપાયો હતો। પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ લૂંટના ગુનામાં અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બે વખતે નિષ્ફળ રહ્યા હતા। આરોપીના નામ ભાવેશ ગોધાણી, મયુર મોદી અને મનીષ મોદી હોવાનું સામે આવ્યું છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી સુરત મહાનગરપાલિકાના કર્મચારી જેવો દેખાતો યુનિફોર્મ એક લારી પરથી લાવ્યા હતા, જેમાં તેમના લારી પરથી બ્લુ કલરની શર્ટની ખરીદી કરી હતી અને પેન્ટ પોતાનું જ હતું। ગઈ તારીખ 6/7/2022 ના રોજ અડાજણ પોસ્ટે વિસ્તારમાં એક સોસાયટીમાં એસએમસીના કર્મચારીઓનો વેશ ધારણ કરી અને એસએમસી તરફથી પોતાના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ઘરમાં પ્રવેશેલા અને ઘરમાં સવારના ભાગે પાણીની ટાંકીનું ઓબ્ઝર્વેશન કરી ગયેલા અને ત્યારબાદ 12 વાગે ઘરમાં પ્રવેશતાની સાથે ઘરના માલિક જિજ્ઞાસાબેન જે ફરિયાદી છે એમને બેભાન કરી અને આડા પાડી અને ઘરમાંથી લૂંટ કરવાનો પ્રયત્ન કરતા હતા। દરમિયાન જિજ્ઞાસાબેનની સતર્કતાથી તેઓ બહાર નીકળી ઉમાબૂમ કરેલ અને આજુબાજુના માણસો ભેગા થતા આ ઈસમો ભાગી ગયેલ, જેમણે એસએમસીના કપડાં પહેરેલા હતા અને એસએમસીના કર્મચારી તરીકે આવેલા હતા। જે લોકો ભાગી જતા જિજ્ઞાસાબેને ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કરેલ અને ત્યારબાદ આરોપીઓને શોધી કાઢવા માટે 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચેકઅપ કરેલા, જેના પરથી એક બાઇકનો નંબર મળી આવેલ, જે આધારે તેઓ કતારગામ વિજય ડેરીની બાજુની ગલીમાં રહે છે તેવી બાતમી હકીકત મળતા ત્યાંથી ભાવેશ નામના ઈસમને પકડેલ અને બીજા બે માણસ જે પોતે એક વિસનગરના ઊંઝા એક વિસનગરના છે તેમજ બીજા ઊંઝાના ભાઈ છે તે ભાગી ગયેલ, જેને પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ લઈ આવેલ, પૂછપરછ કરેલ અને ગુનો કબૂલતા તેમની આજે ધરપકડ કરેલ છે। અગાઉના ગુનાહિત ઇતિહાસમાં પ્રાથમિક રીતે હજુ સુધી કોઈ વસ્તુ આવી નથી। આ અગાઉ તેઓએ આ જ પ્રકારે ઉત્તરાયણ અને મોટા વરાછા પ્રયત્ન કરેલો પરંતુ તેઓ સફળ થઈ શકેલા નહોતા।